તો નવા શૈક્ષણિક સત્રની શરૂઆતે જ કેટલીક સ્કૂલોમાં ફી વધારાને લઈને વાલીમંડળ હરકતમાં આવ્યું છે. વડોદરા ખાતે ઓલ ગુજરાત વાલીમંડળની 16 જૂનના બેઠકમાં છે. કેટલીક શાળાઓ દ્વારા વાર્ષિક ફીમાં 3 થી લઈ 4 હજાર સુધીનો વધારો કરવામાં આવ્યો છે. તો કેટલીક શાળામાં બ્રાન્ચના નામે એક્સ્ટ્રા ફી ફરજિયાત કરી દેવામાં આવી છે. વડોદરામાં એફઆરસીની નિમણૂક બાકી છે. એફઆરસીની બેઠક ન મળતા શાળા સંચાલકોએ ફી વધારી હોવાનું વાલી મંડળના પ્રમુખ દીપક પાલકરે જણાવ્યું હતું. તેમજ એફઆરસીની નિમણૂક મામલે વાલી મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરવામાં આવશે. આથી શાળાઓ શરૂ થઈ છે ત્યારે ફરી એક વખત શાળાઓની મનમાની પણ ધીમે ધીમે સામે આવી રહી છે. ત્યારે ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ દીપક પાલકર કે જેઓ રવિવારે વાલીઓની ખાસ બેઠક બોલાવવાના છે, દીપકભાઈ એવી તો શું જરૂરિયાત પડી કે ફરી એક વખત શાળાઓ શરૂ થઈને તમારે બેઠક બોલાવવી પડી? હવે હકીકત એવી છે કે જ્યારે હવે ઇલેક્શનનો ટાઈમ હતો એની પહેલાં તમે જોશો તો એફઆરસીમાં વડોદરા ખાતે એક જગ્યા ખાલી પડતી હતી, બરાબર. હવે જે તે ટાઈમે આ લોકોને જગ્યા ભરવાની હતી પણ કંઈક કારણોસર આ લોકોએ જગ્યા ભરી નહીં એફઆરસીમાં. સ્કૂલ સંચાલકો હવે એમના હિસાબે ફી માંગી રહ્યા છે તો વાલીઓના રોજના મારી પાસે ફોન આવી રહ્યા છે કે ભાઈ અમારી સાઈડ પર ફી એકદમ વધી ગઈ છે, કે ભાઈ સાચું હકીકત શું છે, સાની માટે આ વસ્તુ કઈ સ્કૂલમાં કઈ રીતના હેરાનગતિ થાય છે. કેટલા અંદાજિત ફી વધારી છે આ વખતે સ્કૂલ? અમુક એમાં છે, એમાં જે સ્કૂલોનું નામ નથી લેતો એ રવિવારે સ્કૂલનું નામ સાથે કહીશ, પણ 3.5 થી 4 હજાર રૂપિયાનો ફીનો વધારો કર્યો છે સરકારે. વડોદરાના એફઆરસી કમિટીની એક જે નિમણૂક છે તે હજુ સુધી કરી નથી ને તેના કારણે શાળા સંચાલકો બેફામ ફીમાં વધારો કરી રહ્યા છે. અને ફૂડ અને અન્ય વસ્તુને લઈને પણ તેઓ કમ્પલસરી લેવું જ પડશે તેને લઈને પણ ખિસ્સા ખાલી કરી રહ્યા છે વાલીઓના, અને તેને લઈને રવિવારે બેઠક યોજાવાની છે અને વાલીઓને સમજાવવામાં આવશે કે તેઓ પણ હવે આગળ આવે. કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ.